समय आपे स्वाध्याय 2.5 ની અંદર પ્રશ્ન 8 જોશો હવે પાર્ટ 12 ની અંદર આપણે આખા માંથી બ્રેકેટ માંથી ઘન આપ્યો એનું આપણે વિસ્તરણ કરતા હતા a + b આખા માંથી ઘન હોય તો આપણે શું કરતા હતા આ આપણું સૂત્ર હતું ત્યારે a + b આખા માંથી ઘન હતું તો આપણે શું કરતા a ઘન વત્તા b ઘન વત્તા 3ab અને a + b આવી રીતે આપણે વિસ્તરણ કરતા હવે આ આપણને ઉલટું આપેલું છે અહીં આપણને વિસ્તરણ આપેલું છે અને આપણે એનું જે કઈ મૂળ હોય એ આપણે લેવાનું છે હવે કુલ 4 પદ છે 1 2 3 અને 4 પદ છે બરાબર પૂરેપૂરો કોન્સન્ટ્રેટ કરજો આ આપણું સૂત્ર છે તેમાં આપણે પ્રથમ બે પદ ઉપરની મદદથી જ આપણે સોલ્યુશન કરવાનું છે હવે સૌથી પહેલા આપણે જોઈએ કે અહીંયા 8 એ ઘન આપ્યો છે હવે 8 છે કોનો ઘન છે ઠીક છે 8 છે 2 નો ઘન છે બરાબર છે તો પહેલા આપણે લખી નાખવાનું a બરાબર a ઘન એટલે ખાલી a લખશું અને એ જ રીતે બીજા પદમાં જો b ઘન છે b ઘન નો વર્ગ ઘનમૂળ શું થશે b થશે b બરાબર b પહેલા પદ 8 એ ઘન છે 8 કોનો ઘન છે 2 છે ઘનમૂળ કરવાનું 8 કોનો ઘન છે 2 નો છે અને a ઘન એટલે a એટલે a બરાબર 2a અને b બરાબર b હવે આપણે જે રીતે લામાં સૂત્ર લખતા a ઘન + b ઘન એ રીતે આપણે લખી નાખીએ પહેલા આપણે સૂત્ર લખી નાખીએ a ઘન + a + b આખા માથે ઘન બરાબર 3ab બ્રેકેટ a + b હવે a કોણ છે તો કે 2a છે b કોણ છે તો કે b જ છે + 3 a કોણ છે તો કે 2a અને b કોણ છે એટલે b અને a + b એટલે કેટલા થશે a એટલે 2a + b બરાબર આ રીતે આપણે લખી નાખવાનું હવે આની અંદર આપણને આ આપ્યું છે તેનો આ સોરી આપણને અત્યારે આ આપ્યું છે તેના પરથી આપણે શું આવ્યું પ્રશ્ન શું બને a + b નો ઘન બને તો આપણે ખાલી a અને b નો જ ઉપયોગ કરવાનો છે a શું છે કે a 2a છે અને b કોણ છે કે b છે એની જગ્યાએ આખો ઘન લખી નાખવાનો અહીં આપણો જવાબ પૂરો થઈ જશે એટલે યાદ રાખો a ઘન + b ઘન + c ab a + b આખો આપણને આપેલું છે બરાબર છે અને એના ઉપરથી આપણે આ લખવાનું છે એટલે આપણે આખો પહેલા લખી નાખ્યું છે આમાંથી બીજું કોઈ વસ્તુ આપણે લેવાની નહીં ખાલી a જ લખવાનું a ની કિંમત 2a અને b ની કિંમત b એટલું લખી અને બાકીનું બધું આપણે કાઢી નાખવાનું છે હવે આપણે આમાં જોઈએ એ દાખલો છે સાઈનમાં ખાલી ફેર છે 8 કોનો ઘન છે 2a નો છે b ઘન કોનો છે ઘનમૂળ b થશે બરાબર હવે સૂત્ર લખી નાખીએ માઇનસ તો માઇનસ વાળો હશે a માઇનસ b નો ઘન બરાબર a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab અને a પ્લસ b બરાબર સોરી a માઇનસ b હવે આ રીતે આપણે બ્રેકેટ કરી નાખી a ઘન a એટલે કોણ છે કે 2a છે b ઘન એટલે b છે a એટલે 2a b a માઇનસ b એટલે 2a માઇનસ b હવે હવે આપણે લખવાનું શું રહેશે બધું કાઢી નાખવાનું a માઇનસ b છે આના ઉપરથી આ બને અને આના ઉપરથી શું બને આ બને અત્યારે લખીશો તો a માઇનસ b નો ઘન આપણે એના ઉપર કેટલા વિસ્તરણ કરતા અત્યારે આપણને વિસ્તરણ આપ્યું છે તેના પરથી શું બનાવવાનું છે a માઇનસ b નો ઘન એટલે એમાં શું આવે છે a અને b આવે છે તો આપણે ખાલી a અને b ની કિંમત લખવાની a ની કિંમત શું છે 2a છે વચ્ચે કઈ સાઈન છે માઇનસ b ની કિંમત કેટલી છે b આખા માથે ઘન બસ દાખલો અહીંયા પૂરો બરાબર હવે ત્રીજો દાખલો જોઈએ હવે ત્રીજા દાખલામાં શું આપ્યું છે હવે 27 માઇનસ 125 a ઘન માઇનસ 135 a પ્લસ 225 a વર્ગ ત્રીજો દાખલો જોઈએ હવે અહીંયા આપણે જોઈ શકાય છે કે 27 છે કોનો ઘન છે કે 27 છે એ 3 નો ઘન છે અને આ 125 છે કોનો ઘન છે 5 નો ઘન છે તો a બરાબર 27 કોનો ઘન થાય 3 નો થાય એટલે a બરાબર 3 અને 125 કોનો ઘન છે કે 5 નો ઘન છે a નો ઘન એટલે ખાલી શું લખવાનું રહેશે a લખવાનું રહેશે ઘનમૂળ કરી નાખવાનું પહેલા આપણે સૂત્ર લખશું બધી જગ્યાએ માઇનસ સાઈન છે તો a માઇનસ b વાળું સૂત્ર લેવાનું a માઇનસ b નો ઘન a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab અને a માઇનસ b હવે a ની કિંમત a એટલે કોણ છે 3 છે b એટલે કેટલા છે
5 a છે માઈનસ 3 ab a એટલે 3 અને b ની કિંમત કેટલી છે 5 a માઈનસ b એટલે કેટલા થશે 3 માઈનસ 5 a બરાબર પણ આટલું આપણે કહ્યું આ છે આ સ્વરૂપ છે જ્યારે આ 3 નો ગુણાકાર કરી આની સાથે ગુણાકાર કરો બે સાથે તો આપણને આખું ફરી પાછું આ મળે હવે આપણે ઉપયોગ કેટલો કરવાનો આખા આખા નો ઉપયોગ કરવાનો નથી આપણે ખાલી શું જોઈએ છે a - b નો ઘન એટલે a ની કિંમત લખો કેટલી થશે એની કિંમત 3 અને b ની કિંમત કેટલી છે 5 a આખા માથે ઘન એટલે 3 - 5 a નો આખા માથે ઘન હવે આપણે ચોથો દાખલો કરીએ હવે આપણે ચોથો દાખલો જોઈએ હવે ચોથા દાખલામાં આપણે શું આપ્યું છે કે 64 a ઘન - 27 b ઘન આપણે ઘન વાળા પદ જ લેવાના કુલ ચાર પદ આપેલા છે એમાં ગણવાના કયા પદ ઘન વાળા પદ તો પહેલું કોણ છે પદ 64 એ ઘન 64 કોનો ઘન છે કે 4 નો ઘન છે 64 ની જગ્યાએ શું લખું 4 લખું a નો ઘન એટલે a એટલે a ની કિંમત આપણને શું મળી 4 મળી તે જ રીતે બીજા પદ ઉપર થી b ની કિંમત ગોતીએ 27 કોનો ઘન છે 3 નો છે અને b ઘન એટલે ખાલી b એટલે a અને b ની કિંમત આપણે ગોતી દીધી હવે આપણે સૂત્ર લખાય કે माइनस वालों से ए माइनस बी नो घन बराबर ए ए घन माइनस बी घन माइनस थ्री ए बी इनटू ब्रैकेट ए माइनस बी बराबर से आपको सूत्र से अनु आना ऊपर थी आ विस्तरण था तो आपन ने क्या आए पूछे आना ऊपर थी आ बने कई कर आना ऊपर थी आ बना होता आज आना ऊपर क्या था आ बना वाली छे अबे ए घन ए अच्छे कौन छे चार छे चार ए नो घन b છે b ની કિંમત કેટલી છે 3b છે 3b નો ઘન 3 a એટલે 4 a b ની કિંમત 3b અને બ્રેકેટ માં શું લખશું 4a - 3b બરાબર છે હવે આપણે આના પરથી આ બનાવવાનું છે એટલે ખાલી એમાં શું કોણ છે a અને b ની કિંમત છે તો a ની કિંમત કેટલી છે 4 a છે અને b ની કિંમત કેટલી છે 3b છે 4a - 3b નો ઘન આ આપણો જવાબ બરાબર નેક્સ્ટ છેલો દાખલો હવે આ બે ઘન વાળા પદ છે 27 b ઘન એટલે a ઉપરથી a ની કિંમત પેલા ગોતીએ પેલા પદ ઉપરથી 27 કોનો ઘન છે 3 નો છે p નો ઘન એટલે p b બરાબર 1 ના છેદમાં 216 216 કોનો ઘન છે એટલે 216 6 નો ઘન છે અને 1 નો ઘન 1 નો ઘન મૂળ 1 થશે એટલે 1 ના છેદમાં 6 થશે એટલે a બરાબર આપણને શું મળ્યું 3p મળ્યું અને b બરાબર શું મળ્યું આપણને 216 મળ્યું હવે આપણે સૂત્ર લખીએ માઇનસ વાળા પદ છે a માઇનસ b નો ઘન બરાબર a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab બ્રેકેટ a માઇનસ b હવે કિંમત લખીએ a એટલે 3p આખા માથે ઘન b એટલે 1 ના છેદમાં 6 3 a ની કિંમત 3p અને b એટલે 1 ના છેદમાં 6 ब्रैकेट 3p माइनस 1 ના છેદમાં 6 બરાબર આપણો ઉપયોગ તો ખાલી કરવાનો શું છે આ જોઈએ છે એમાં કોણ છે માઇનસ p છે એટલે a ની કિંમત 3p છે અને b ની કિંમત કેટલી છે 1 ના છેદમાં 6 આખા માથે ઘન તો આ પ્રશ્ન આપણે અહીંયા પૂરો કરી છે અને બીજા આપણે હોમવર્કમાં દાખલા પૂછી તમારે જાતે કરવાના રહેશે હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 8 પૂરો કર્યો અહીં મેં ચાર દાખલા તમને આપ્યા છે ચારે દાખલા તમારે આ રીત તમારે જાતે કરવાના રહેશે તમારે તેની અંદર ખાલી બે જ પદ જોવાના રહેશે ઘન વાળા પદ જેમ કે x ઘન અને 8x ઘન 27y ઘન છે અહીં 64 અને y ઘન છે 1 ના છેદમાં 8 a ઘન 1 ના છેદમાં 64 b ઘન બાકીના પદનો આપણે કોઈ જાતનો ઉપયોગ કરવાનો આવતો નથી હવે આ જે દાખલા છે તમારે તમારી રફબુકમાં જાતે કરવાના છે અને બાકીના જે આપણે પ્રશ્ન આ છે આખો પૂરો કર્યો એ તમારે એક વખત તમારી ફેરબુકમાં અને બે વખત તમારે તમારી રફબુકમાં ગણવાના રહેશે બરાબર